सौनी जय गुरुदेव, आओ ऐश्वर्य दिव्य शक्ति ने अपना अंतःकरण में धारण करिए। जी अपना प्राणों की रक्षा करना प्राण रक्षक, दुखनाशक, सुख स्वरूप, श्रेष्ठ, तेजस्वी, पापनाशक, देव स्वरूप परमात्मा, करुणा सभर दिव्य शक्ति साथे अमे आपनो अंतःकरण में ध्यान करिए छे। हे प्रभु, अम सौना हृदय ने निर्मल शुद्ध पवित्र बनावी श्रेष्ठतम कर्म करवानी शक्ति प्रदान करो। हृदय नी ये भावना साथे एक साथ एक स्वर में गायत्री मंत्र ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरमीलितं येन तस्मै श्रीगुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थितां नमस्तस्यै 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 नमो नमः। परम पूज्य गुरुदेव, परमनीय माताजी, आदिशक्ति वेद माता, देव माता, विश्व माता, माँ गायत्रीना पावन सूक्ष्म सानिध्यमा संरक्षणमा सौ देव परिवारना मंगलमय जीवननी कामना करता सौ परिजन भाइयों बहनों दीकरा दीकरीओ सौना अंतःकरणमा बिराजित परम चैतन्य स्वरूप परमात्मा ने मारा कोटि कोटि प्रणाम। सौने जय गुरुदेव। परम पूज्य गुरुदेवे आपने बहुज सरस कहवाय ने के छोकराओने खुश करवा होय तो मम्मी पप्पा दादा दादी अथवा तो कोई मेहमान आवे तो सरस चॉकलेट अथवा पीपरमिंट लईने आवे, एक नानी सरखी वस्तु आपे अने छोकराओ खुश थई जाय। एवी ज रीते युग निर्माण योजना नी साथे जोड़ायेला विशाळ गायत्री परिवार ने पण परम पूज्य गुरुदेव एक नानी नानी मीठी मीठी टिप्स आपी अने पोताना संदेशना रूपनी अंदर निराश अने हताश थयेला पोताना बाळकोनी अंदर एक नवो उत्साह नवी चेतना भरवानुं काम कर्युं छे युग ऋषिनो संदेश। परम पूज्य गुरुदेवे आजना संदेशमां आपणने कह्युं छे कि फळ माटे अधीरा ना थाओ, फळ माटे अधीरा ना थाओ। कारण के घणी वखते माणस काम करतो होय पण एने कोई फळ ना देखाय तो ए निराश थई जाय छे, हताश थई जाय छे अने एटले एनी प्रगति रूंधाय छे। आवा समयमां खास एने मोटिवेशननी जरूर पड़े छे। त्यारे गुरुदेवे आ वातने बतावी छे कि फळ माटे अधीरा ना थाओ। काम करवानो आपणो अधिकार छे અને ફળ આપવાનું કામ ઈશ્વરના હાથમાં છે, એમાં આપણે કોઈ જ ચંચુપાત ન કરી શકાય। આપણો પરિશ્રમ, આપણી મહેનત અને એની સાથે જોડાયેલો આપણો ભાવ અને આપણી શ્રદ્ધા, એના ઉપર એનો આધાર છે ફળનો। નિષ્પક્ષ રહીને જ્યારે કોઈ કર્મ કરવામાં આવે છે, પોતાના સ્વાર્થને બિલકુલ ત્યજીને, ત્યારે તે કર્મનું ફળ અને પોતાનો સ્વાર્થ અને બીજાનો સ્વાર્થ સધાય એથી કરવામાં આવેલા કામ કર્મનું ફળ, અને માત્ર જ પોતાના માટે કરવામાં આવેલું કર્મ એનું ફળ। કાર્ય એક જ હોય, ફળ અલગ અલગ હશે, એટલે એનો નિર્ણય આપણે ના કરી શકીએ કે આનું ફળ કેવું હોય। માત્ર આપણે તો કામ કરવાનું છે, યુગ ઋષિના પરમ પૂજ્ય ગુરુદેવના આપણે તો નાના બાળકો છીએ અને એના આદેશને અનુરૂપ ચાલવું એ આપણો એક સૌથી મોટો યુગ ધર્મ છે। પરમ પૂજ્ય ગુરુદેવ આપણને કહે છે કે આપણે જાણવું જોઈએ કે દરેક વસ્તુ શ્રમ સાધ્ય અને સમય સાધ્ય છે,
ગુરુદેવ કહેવા માગે છે કે કોઈ પણ વસ્તુ શ્રમ વિના અને સમયથી પહેલાં કદી મળતું નથી. શ્રમ સાધ્ય શ્રમથી જ મળી શકે, અને બીજું સમય સાધ્યનો સમય આવે ને ત્યારે જ મળે, એમને એમ ના મળે. કોઈ માર્ગ એવો નથી કે જેમાં અવરોધ ના હોય, એક પણ માર્ગ એવો નથી કે જેમાં અવરોધો ના ઊભા થયા હોય. અવરોધો તો બધાને જ સહન કરવા પડ્યા છે. ખુદ પરમ પૂજ્ય ગુરુદેવને પણ જીવનમાં કેટલા અવરોધો સહન કરવા પડ્યા છે. ગુરુદેવના પ્રવચન જો આપણે કડી કડીને સાંભળીએ ને, ત્યારે અમુક પ્રવચનોમાં ગુરુદેવે જે વાતો બતાવી છે ત્યારે આપણનું હૃદય આમ કંપી ઉઠે કે હે મહાકાલ, હે ગુરુદેવ, હે પ્રજ્ઞા અવતાર, તમારા માટે પણ લોકો જો આ રીતે અવરોધ ઊભા કરતા હોય તો અમે તો એકદમ સામાન્યમાં સામાન્ય તુચ્છ જીવો છીએ, તો અમારા માટે તો આવા અવરોધો આવવા એ તો બહુ જ સામાન્ય વસ્તુ છે. એટલે ક્યારેય પણ અવરોધો આવે તો એનાથી હટવાની જરૂર, ડરવાની જરૂર, ગભરાવાની જરૂર નથી. પરમનીય માતાજી એમ કહેતા કે અવરોધોનું પ્રેમથી સ્વાગત કરો, કારણ કે અવરોધ તમારી શક્તિઓને ઉભારવા માટે આવે છે. માતાજીના સંદેશમાં માતાજીનું બોલેલું વાક્ય છે, તમારી અંદર કેટલી શક્તિ છે, તમારી અંદર કેટલું સામર્થ્ય છે, એને જ્યારે બહાર કાઢવું હોય ને ભગવાનને, ત્યારે તમારી સામે અવરોધો મૂકી દે છે, એમ માતાજી કહેતા. એટલે ગુરુદેવ કહે છે કે તે અવરોધોને દૂર કરવા માટે પ્રયત્ન કરવો પડે અને ધીરજપૂર્વક રાહ પણ જોવી પડે છે. એટલે અવરોધોને દૂર કરવાનો પ્રયત્ન કરવો પડે એટલે ધીરજથી રાહ જોવી પડે. આજે નહીં તો કાલે, અને કાલે નહીં તો પરમ દિવસે મહેનતનું તો ફળ માણસને અવશ્ય મળશે, મળશે ને મળશે જ. અને જો કદાચ ના મળે, ગુરુદેવ કહે છે, અને જો કદાચ ના મળે તો પણ તેની પ્રતિભા તથા ક્ષમતાઓમાં તો જરૂર વધારો થાય જ છે. કેટલી સરસ વાત કરી. ફળ મળ્યું કે ના મળ્યું, મને તો કંઈક મળ્યું, શીખવાનું તો મળ્યું, કમસે કમ એમાંથી હું કંઈક શીખ્યો તો ખરો, એટલી વાત તો આપણને જરૂર, આપણા અનુભવની અંદર તો કંઈક વધારો જરૂર થશે જ. હે, આપણા અનુભવમાં તો કેટલો વધારો થઈ જાય. આપણે આટલી જીવન યાત્રા કરતા કરતા આપણે કેટલા અનુભવોમાંથી પસાર થયા, તમે વિચાર કરો. આ અવરોધો પણ આપણા જીવનમાં જે આવ્યા હશે તો એ અવરોધો પણ આપણને શું આપી ગયા, અનુભવ આપી ગયા. કોઈ પણ કાર્ય એમને એમ તો જતું જ નથી, હે, એમાંથી આપણને કેટલો સરસ અનુભવ મળ્યા છે, તો એ કેટલી સારી વાત છે. અને તેના આધારે પ્રગતિની ઉચ્ચ મંજિલે પહોંચી શકાય છે. બસ એ અનુભવોના આધારે જ પછી આપણે પ્રગતિની ઉચ્ચ મંજિલે પહોંચી શકીએ છીએ. આપણે ધૈર્ય અને દીર્ઘદ્રષ્ટિ અપનાવવા જોઈએ. એટલે આવું બધું થતું હોય ત્યારે ગુરુદેવ કહે છે કે આપણે ધૈર્ય અને દીર્ઘદ્રષ્ટિ અપનાવવા જોઈએ. સાંસારિક જીવનમાં હોય કે પછી પારિવારિક જીવનમાં હોય કે ગમે તે જગ્યાએ આપણે કોઈ પણ કાર્ય, ગમે તે જીવન, આપણું જે જીવન છે તે એમને એમ સીધું સરળ નથી જીવવાનું. કોઈને કોઈ દરેક જગ્યાએ અવરોધોની અવસ્થા અલગ અલગ હશે, પરંતુ એ તો રહેવાના તો ખરા જ. પરંતુ ગુરુદેવ કહે છે કે ધૈર્ય અને દીર્ઘદ્રષ્ટિથી તેને અપનાવવા જોઈએ. સફળતા અને પ્રગતિના માર્ગે આગળ વધતી વખતે ધ્યાન રાખવું જોઈએ કે આપનું પૂરું ધ્યાન પુરુષાર્થમાં રહે. ફળ ક્યારે મળશે, કેટલું મળશે તથા કેવું મળશે તે નક્કી હોતું નથી. એટલે કે આપણે એના ઉપર ધ્યાન નથી રાખવાનું કે એનું ફળ કેવું આવશે, હે, પણ આપણો પુરુષાર્થ ઉપર ધ્યાન કેન્દ્રિત હોવું જોઈએ. અને હા, એક વાત ચોક્કસ હોવી જોઈએ કે જે કર્મ કરીએ છીએ એનાથી કોઈને નુકસાન તો નથી થતું ને, એ પ્રત્યે આપણું ધ્યાન હોવું જોઈએ. તો આપણને ફળ આજે નહીં તો કાલે ગમે તે રીતે થશે, પણ નક્કી નથી હોતું કે ક્યારે મળે. તે બધાનો આધાર પરિસ્થિતિ પર રહે છે. કેટલું મળશે, કેવું મળશે, ક્યારે મળશે એ નક્કી નથી હોતું, પણ એ બધાનો આધાર પરિસ્થિતિ ઉપર નક્કી થાય છે. નાના કામમાં પણ ઘણીવાર વાર લાગી શકે છે, અને સંજોગો વસાત મોટું કામ હોય ને તો એ ઘણીવાર જલ્દી પણ થઈ જાય છે. એટલે એવું જરૂરી નથી કે આનું કામ થઈ ગયું તો મારું થવું જોઈએ, ના, બધાની સ્થિતિ અલગ અલગ છે. હે, આપણે એવું કહી દઈએ કે નરસિંહ મહેતાને ત્યાં તો ભગવાન તમે 52 વખત આવીને આટલું બધું કામ કરી ગયા તો હું તમારું આટલું સ્મરણ કરું છું તો કેમ ના આવો, ના, ક્યાં નરસિંહ મહેતા અને ક્યાં આપણે, હે, ક્યાં મીરા અને ક્યાં આપણે. એટલે એ અવસ્થા, એ ભૂમિકા સુધી આપણે પહોંચ્યા નથી. એટલે આપણે એવો દાવો ના કરી શકીએ કે અનુ કર્યું તો મારું કરો, પ્રહલાદ માટે થાંભલામાંથી પ્રગટ થયા તો મારા માટે થાવ, સંભવ નથી ભાઈ. હે, પ્રહલાદે તો બાલ્ય અવસ્થાથી તેને નારાયણ ભગવાન ઉપર કેટલી અપાર શ્રદ્ધા, કેટલો વિશ્વાસ, કેટલો ભરોસો, હં,
આપણે તો ઘરમાંથી બહાર નીકળીએ તો બસ મળશે કે નહીં મળે, ત્યાં જ આપણે તો વિચાર કરીએ કે બસ મળશે કે નહીં મળે, એટલો ભરોસો નથી કે હવે હું પ્રભુ તારું નામ લઈને નીકળું છું મને બસ મળી જ જશે, એવો તો ભરોસો નથી હોતો આપણને. પછી આપણે કહીએ કે પ્રહલાદ માટે પ્રગતિ અને મારા માટે કેમ નહીં. એટલે એ અવસ્થા સુધી પહોંચવું પડે, એ ભૂમિકા એ અવસ્થાને પામવા માટેની આપણી અંદરની પરાકાષ્ઠા હોવી જોઈએ. અને એ પરાકાષ્ઠા જ્યારે થતી જશે, એનું નિર્માણ થતું જશે, ત્યારે અવશ્ય એ રીતે નહીં તો બીજી રીતે પણ આપણને એનો લાભ મળવાનો જ છે. મનુષ્યના ભાગે ફક્ત પ્રયત્ન કરવાનું જ આવ્યું છે અને ઈશ્વરે ફળનું વિધાન પોતાના હાથમાં રાખ્યું છે, બરાબર છે. એટલે ક્યારેય પણ એવી અંતરથી એવી કોઈ આશાઓ નહીં રાખવાની કે મને ક્યારે આવું થશે, મને ક્યારે આવું મળશે. ના, કોઈ જરૂર નથી. તમે તમારું કામ કર્યા કરો, કર્યા કરો, કર્યા કરો, સમય આવશે, રાહ જુઓ. અંદરની પ્રગાઢતા, અંદરની ઈચ્છા જેટલી પ્રબળ બનતી જશે એટલો આપણો રસ્તો જલ્દી કપાશે. આપણે આપણું કામ કરવું જોઈએ અને ઈશ્વરને તેનું કામ કરવા દેવું જોઈએ. એટલે એમાં દખલગીરી નહીં કરવાની કે હવે ક્યારે કરશ, કેટલું કર, કેટલો ટાઈમ ને કેટલી વાર ને, આવું બધું કરવાનું, આવી કોઈ ફરિયાદ કરવાની જરૂર નથી. ઈશ્વરના કામ પર આપણે કબજો જમાવીએ અને આપણું કર્તવ્ય ઈશ્વરની પાસે કરાવવાની આશા રાખીએ તો તે યોગ્ય નથી. મોટેભાગે વ્યક્તિની પરિસ્થિતિ આવી હોય છે, મોટેભાગે લોકો આવું કરતા હોય કે ઈશ્વરના કામ પર આપણે કબજો જમાવીએ કે હું તમારું આ કામ કરીશ, હે, આપનું કર્તવ્ય ઈશ્વરની પાસે કરાવીએ કે મારું તમારે આટલું કામ કરવાનું. આવી આશાઓ રાખવી એ યોગ્ય નથી. ગુરુદેવ કહે છે કે આ રીતે આપણે ભગવાનની સાથે સોદો ના કરાય, કે આ રીતે આપણે નાતો ના બાંધી શકીએ. ફળની આતુરતા રાખવી તે પ્રગતિના માર્ગમાં સૌથી મોટો અવરોધ છે. ફળની કોઈ આશા ના રાખો. પ્રગતિ કરવી હોય તો ફળની આશા ના રાખો, એ મોટો અવરોધ ઊભો કરે છે. ધીરજ અને સાહસપૂર્વક આપનું કર્તવ્ય કરતા રહેવું જોઈએ અને યોગ્ય માર્ગે ચાલતા રહેવું, તે જ આપના માટે શ્રેયકર છે. ગુરુદેવ કહે છે કે ધીરજ અને સાહસપૂર્વક આપનું કર્તવ્ય કરતા રહો અને યોગ્ય માર્ગે ચાલતા રહેવું, તેમાં આપના માટે શ્રેયકર છે, તે જ આપણા માટે શ્રેયકર છે. ઉતાવળ કરવાથી કોઈ લાભ થતો નથી, ઉલટું સફળતાનું લક્ષ્ય દૂર જતું રહે છે. સફળતાનું લક્ષ્ય દૂર જતું રહે છે, એની સાથે સાથે એવા ઊંધા કામ થઈ જાય છે કે તેનું બહુ દુઃખદ પરિણામ આવે છે. ઉતાવળ કરીએ ને, ઉતાવળાસો, બાવળા, ધીરાસો, ગંભીર, હે ને, ઉતાવળ કરવામાં આપણું જે લક્ષ્ય હોય છે એ પણ દૂર જતું રહે અને ઉલટાનું એના સાથે સાથે આપણે ઊંધા કામ થઈ જાય છે. જે કામ સરસ કરવું જોઈએ એના બદલે ઊંધું થઈ જાય અને એના કારણે આપણને દુઃખદ પરિણામ મળે છે. તો પરમ પૂજ્ય ગુરુદેવ આપણને અહીંયા એ બતાવે છે. અખંડ જ્યોતિ જાન્યુઆરી 1964 પૃષ્ઠ નંબર 22 અંદર આ ગુરુદેવે આપણને ફળ માટે અધીરા ના થાવો એ એક વિષય ઉપર આપણને આ સુંદર ટકોર કરી છે. એટલે આપણે જ્યારે નિરાશ થઈ જઈએ ને, હતાશ થઈ જઈએ ને, તેના માટે આપણને બહુ જ મોટો રામબાન ઈલાજ ગુરુદેવે આપ્યો છે. હતાશ ન થાવ, નિરાશ ન થાવ, ફળની આશા છોડી દો, તમે ખાલી કામ કરતા રહો તો બસ આપનો પરિવાર ખૂબ જ અંતઃકરણની પ્રગાઢ શ્રદ્ધા સાથે ગુરુ કાર્યમાં લાગેલા રહીએ. આપને બધા પરિજનો અને ખૂબ સરસ ફળ મળે ના મળે એની કોઈ જ આશા કે અપેક્ષા રાખ્યા વિના ગુરુદેવ તમે અમને મળ્યા ને, એ જ અમારા માટે જીવનનું સૌથી મોટામાં મોટું અમર ફળ છે. એનાથી બીજું કોઈ ઉત્તમ ફળ જ ના હોઈ શકે. ગુરુદેવની સાથે આપણો નાતો બંધાયો, આ સ્વયં મહાકાલ પ્રજ્ઞા અવતાર સ્વરૂપ ગુરુ સત્તા આપણા ગુરુદેવ હોય પછી આપણને કોઈ પણ પ્રકારની ઈચ્છા કે આશા અપેક્ષાઓ મનની અંદર ઉદ્ભવવી ના જોઈએ. બસ તું મારો જીવન રથ જેમ ચલાવે, મારે તો અંદર બેસીને ચાલવાનું છે. સવાર જાગીએ ને, લે પ્રભુ આ રથનું દોરડું તારા હાથમાં, હવે મારો રથ તું હંકાર જે પ્રભુ, તને જ્યાં લાગે ત્યાં રથને લઈ જજે. બસ આપણે તો અંદર બેઠેલા છીએ, એ જ્યાં રથ લઈ જાય ત્યાં આપણે જઈએ અને એ રીતે આપણું જીવન, આપણો દિવસ સરસ રીતે પસાર થાય. આવી રીતે એક એક દિવસ આપણા પસાર થશે, બધા સરસ સુંદર આનંદ વિભોર બનીને આપણે પસાર કરી શકીએ, એ જ અંતઃકરણની મંગલ ભાવના સદગુરુ ચરણમાં અર્પણ કરું છું. આજના વાણી પુષ્પને સૌનું જીવન મંગલમય બને અને ગુરુદેવની પરમ છત્ર છાયામાં નિરંતર પ્રતિદિન પ્રતિદિન શ્રદ્ધા ભક્તિથી ઓતપ્રોત બને, એ જ અંતઃકરણની મંગલ ભાવના સાથે સૌને જય ગુરુદેવ.